सूरत में वधु 14 केस पॉजिटिव नोंधाया छे। आज दिवसे 17 केस पॉजिटिव। तमाम दर्दियों ने आइसोलेशन वार्ड में लई जवामां आव्या। दर्दीना परिवारजनों ने होम क्वॉरंटाइन करवामां आव्या छे। तो सूरत में वधु 14 केस पॉजिटिव सामे आव्या छे। आज दिवस में 17 केस सामे आव्या छे। तमाम दर्दियों ने आइसोलेशन वार्ड में लई जवामां आव्या छे। तो दर्दीना परिवारजनों ने क्वॉरंटाइन करवामां आव्या छे। सूरत में दिवस ने दिवसे कोरोना पॉजिटिव दर्दियों में वधारो थई रह्यो छे। बीजी तरफ डिस्चार्ज थयेला दर्दियों की संख्या पण वधी छे, परंतु आ बधानी वच्चे बीजा पॉजिटिव केस 17 सामे आव्या छे। चेतन अमारी साथे जोडाई गया छे। चेतन, क्या विस्तार माथी आ केसो सामे आव्या छे? जी चौक्स, सूरत की जो बात करें तो वहली सवारे 3 जेटला केस पॉजिटिव आया था। त्यारबाद हवे वधु 14 केस पॉजिटिव आवतानी साथे आज सूरत में कुल 17 जेटला पॉजिटिव केस नोंधाया छे। आ तमाम जे दर्दीओ छे ते वराछा झोन अने लींबायत झोनना छे। हाल आ तमाम जे दर्दीओ छे तेने आइसोलेशन वोर्ड में खसेड़वानी कामगीरी हाथ धरवामां आवी रही छे। साथोसाथ तेमना जे दर्दीओ तेमना जे परिवारजनो छे आ उपरांत संक्रमण में आवेला तमाम जे लोको छे तेने क्वॉरंटाइन करवामां आवी रह्या छे। तमाम जे विस्तार छे तेने सेनेटाइज पण करवामां आवी रही छे। वारंवार सूरत महानगरपालिका अने सूरत पुलिस द्वारा लोकोने अपील करवामां आवी रही छे के लोको घरमां रहो, सुरक्षित रहो। તેમ છતાં જે લોકો છે તે લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી રહ્યા છે, જેને કારણે જે કેસ છે જે પોઝિટિવ દર્દીઓ છે સતત વધી રહ્યા છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ। વધુ 14 કેસ સામે આવ્યા છે। સવારે 3 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને કુલ આંકડો 17 પર પહોંચ્યો છે। મહીસાગરના બાલાસિનોરમાં વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા। કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા બે સ્ટાફ નર્સને કોરોના। हॉस्पिटल में काम करना रसोईया नो रिपोर्ट पण पॉजिटिव आव्यो छे। आरोग्य विभागे संपर्क में आवेला लोकोने क्वॉरंटाइन कर्या छे। तो बेस्ट स्टाफ नर्स के जेमनो रिपोर्ट पॉजिटिव आव्यो छे तेमना सेम्पल लेवामां आव्या हता। रसोईया नो रिपोर्ट पण पॉजिटिव आव्यो छे। आरोग्य विभागे संपर्क में आवेला लोकोने क्वॉरंटाइन कर्या छे। तो बालासिनोर में वधु 3 केस पॉजिटिव सामे आव्या छे। અલ્પેશ સુથાર અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, બાલાસિનોરમાં વધુ 3 કેસ પોઝિટિવ, શું વિગતો? જી અલ્પેશ, જી ચોક્કસથી જો વાત કરીએ તો મહીસાગરમાં બાલાસિનોર તાલુકામાં 3 કેસ વધુ પોઝિટિવ આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે આ જે 3 કેસ પોઝિટિવ આવ્યા છે તે બંને હાલ સંક્રમણ હોવાના કારણે પોઝિટિવ આવ્યા છે અને કોરોના દર્દીઓની સારવાર આપનાર જે નર્સનો કેસ છે તે પહોંચી આવ્યો છે। બીજો અન્ય એક કેસ છે કે હાલ જે આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા જે નર્સ છે। જી બિલકુલ, આભાર અલ્પેશ સમગ્ર વિગત બદલ। સુરતના ઉલપાડ તાલુકામાં કોરોનાનો 4થો કેસ સામે આવ્યો। દિહણ ગામે બીજો કેસ નોંધાયો છે પોઝિટિવ। દર્દીને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, આરોગ્ય વિભાગ દોડતું થયું છે। તો સુરતના ઉલપાડ તાલુકામાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે। દિહણ ગામે આ બીજો પોઝિટિવ કેસ નોંધાયો છે, આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે નથી આવી। તો ઉલપાડમાં પણ સતત કેસો વધી રહ્યા છે। ઉલપાડ તાલુકામાં કોરોનાનો આ 4થો કેસ નોંધાયો છે। આરોગ્ય વિભાગ આ સાથે સતર્ક બન્યું છે। જે વિસ્તાર છે, જે વિસ્તારમાંથી કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો હતો તે વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કિરણસિંહ ગોહિલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કિરણ, ઉલપાડમાં પણ હવે કેસો ધીરે ધીરે પોઝિટિવ આવી રહ્યા છે, હાલ શું કામગીરી થઈ રહી છે આરોગ્ય વિભાગ તરફથી? દીક્ષિત, ઉલપાડ તાલુકાની જો વાત કરું તો દિહેણ ગામે સતત બીજે દિવસે પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે। સુરત જિલ્લાની જો વાત કરું તો અત્યાર સુધીમાં 30 જેટલા કોરોના પોઝિટિવના કેસ નોંધાઈ ચુક્યા છે અને હાલ જે રીતે ઉલપાડની જો વાત કરું તો ઉલપાડમાં જે રીતે પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ છે તે સતત કામ કરી રહ્યું છે। શરૂઆતથી જ આરોગ્ય વિભાગ આ વિસ્તારની અંદર કામ કરી રહ્યું હતું, પરંતુ હવે જે રીતે ચિંતા વધી છે, ઉલપાડ તાલુકાની અંદર એક જ ગામમાંથી બીજો કેસ પોઝિટિવ આવ્યો છે, તેને લઈને હાલ તો આરોગ્યની ટીમ છે તે આ જે પોઝિટિવ આવ્યો છે તે વિસ્તારની અંદર કોના કોના સંપર્કમાં આવ્યો છે તે દિશામાં હાલ તો તપાસ શરૂ કરી છે અને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી ચાલી રહી છે। જી બિલકુલ, આભાર કિરણ સમગ્ર વિગત બદલ। તો નડિયાદની 54 વર્ષ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। નડિયાદમાં એક જ દિવસમાં 2 કેસ નોંધાયા, કેસનો આંકડો 8ને પાર પહોંચ્યો છે। અમદાવાદ સિવિલમાં નર્સની નોકરી કરતી મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે, કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે।
योगीन दर्जी अमारी साथे फोन लाइन पर जोड़ाई गया छे। योगीन, 8 केस नोंधाया छे कोरोनाना, शुं विगतो? चौक्स दीक्षिता, गंभीर बाबत ए के आज दिवस में बे कोरोना पॉजिटिव केसों नड़ियाद में मिली आया है। आज बीजो केस अत्यारे मळ्यो छे, ते 52 वर्षीय एक बेन छे, जेओ अमदावाद सिविल हॉस्पिटल में नर्स तरीके नौकरी करता था। तेमना वॉर्ड में एक कोरोना पॉजिटिव पेशंट बे दिवस पहला आव्यो हतो, त्यार बाद वॉर्डना तमाम नर्सोना आ रिपोर्ट करावामां आव्या हता, जेमां आजे तेओनो पॉजिटिव रिपोर्ट आव्यो छे। टेलिफोन मार्फते अमदावादथी तेओने जाण कराई हती के तेमनो पॉजिटिव रिपोर्ट आव्यो छे, जेथी आ बेने नड़ियादना वहीवटीतंत्रने जाण करी पोतानी जाते ज हॉस्पिटलमां क्वॉरंटाइन थया छे। बिल्कुल आभार योगीन, समग्र विगत बदल। વલસાડ જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે। વાપીમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે। વાપીના બલીઠાના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વલસાડ જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ કોરોનાનો સામે આવ્યો છે। વાપીમાં કોરોનાનો આ પહેલો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે। દોડધામ વધી ગઈ છે આરોગ્ય વિભાગની। જે વિસ્તારમાંથી આ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે ત્યાં તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી રહી છે, અને સાથે સાથે આ વ્યક્તિ છે કોને મળ્યો હતો તેની હિસ્ટ્રી તપાસ કરવામાં આવી રહી છે। જય અમારા સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર। જય, પહેલો કેસ સામે આવ્યો છે, હાલ શું અપડેટ્સ અને શું હિસ્ટ્રી રહી છે આ કેસની? દીક્ષિતા, સમગ્ર ઘટનાની વાત કરીએ તો વાપી વિસ્તારમાં સૌથી પહેલો કેસ આવ્યો છે, પરંતુ જો ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરીએ તો જે દર્દી છે 44 વર્ષીય વ્યક્તિ જે છે એની પત્ની કેન્સર પીડિત પત્ની હતી, અને એની પત્નીની સારવાર મુંબઈ ખાતે ચાલી રહી હતી, પરંતુ ત્યાં જ એનું મોત થતા અને ત્યારબાદ લોકડાઉન લાગી જતા જે તે વ્યક્તિ જે છે એ મુંબઈમાં ફસી ગયો હતો। પરંતુ ત્યારબાદ પહેલી તારીખે ટ્રકમાં બેસીને છાની છૂપી રીતે વાપી ખાતે પોતાના ગેરેજ ખાતે મધરાત્રે પહોંચી ગયો હતો અને ત્યાં એક રાત રોકાયો હતો, પરંતુ વહેલી સવારે જ્યારે એની તબિયત લથડતા એ પોતાની પુત્રી અને પોતાના જમાઈની સાથે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો, જ્યાં સૌથી પ્રથમ એ વાત જાણવા મળી હતી કે જે પેશન્ટ જે છે એ ડાયાબિટીક પણ છે, એટલે કે ડાયાબિટીસનો પેશન્ટની સાથે જ એનો કોરોના ટેસ્ટ પણ। બિલકુલ આભાર છે, સમગ્ર વિગત બતાવી।